फ्रेंड्स, वेलकम टू सीवी एजुकेशन। आ वीडियो अंदर आप स्वाध्याय 9.1 ना 5 दाखला ने कवर करीशू। चलो शुरुआत करिए दाखला नंबर 1 थी। तो आंदर सर्कस ना तंबू, हम सर्कस ना तंबू आ टाइप नो होय, ए आ तंबू बराबर बार थी आपणे जोवानुं छे, अने वच्चो वच्चे थांभलो होय। आ थांभलो केवो छे? शिरोलंब स्थितिमां, मतलब के जमीन साथे ए 90 एंगल बनावे छे, आ टाइपनुं बने। હવે સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી આયાની ટોચ છે જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબુ દોરડું, જમીનના ટોચ થાંભલાના ટોચથી ખેંચીને બાંધેલું 20 મીટર લાંબુ દોરડું છે। કેટલા મીટર? 20 મીટર લાંબુ દોરડું જમીન સાથે બાંધેલું છે। હવે આના પર એક કલાકાર ચડી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે, આ જે દોરડું છે જમીન સાથે કેટલાનો બનાવે? 30 અંશનો ખૂણો બનાવે, તો થાંભલાની ઊંચાઈ શોધો। આ માપ આપણે શોધવાનું છે, આની જરૂર નથી, બરાબર। તો આ રીતે આકૃતિ થાય, તો નામ આપી દઈએ એ, બી અને સી। તો લખીએ, ધારો કે થાંભલાની ઊંચાઈ, થાંભલાની ઊંચાઈ એ બી, અને બીજું દોરડાની લંબાઈ, અને દોરડાની લંબાઈ એ સી બરાબર કેટલા આપેલા છે? 20 મીટર છે। તથા બીજું શું આપેલું? ખૂણો આપેલો છે, ખૂણો સી બરાબર 30 આંશ, બરાબર। ચલો હવે આપણે આ શોધવાનું છે, તો આગળના વિડીયોઝમાં વાત કરી હતી જે શોધવાનું એ પહેલું લખી દેવાનું, તો આપણે આ શોધું તો એ બી લખી દઉં પહેલો। નીચે શું લખવાનું? જે આપેલું છે, જે બાજુ આપેલી છે, કઈ આપેલી છે? એસી આપેલી છે, અહીંયા લખી દો એસી। ચલો એ બી એટલે આ ખૂણાની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ કહેવાય, અને એસી એટલે શું કહેવાય? કર્ણ કહેવાય। તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ કોનું સૂત્ર છે? આ સૂત્ર છે સાઈન થીટાનું, તો અહીંયા લખી દો સાઈન થીટા। ચલો કિંમત મૂકો, એ બી શોધવાનો થાય એમને એમ લખીએ, એસી લખીએ 20, અને સાઈન થીટા, સાઈન થીટા, થીટા એટલે કેટલો અંશ છે? 30 અંશ, તો અહીંયા લખી દો 30। કિંમત મૂકો, એ બી ભાગ્યા 20 એમને એમ લખીએ, એના બરાબર સાઈન 30ની કિંમત કેટલી? 1/2। હવે 20 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ, તો એ બી બરાબર 1/2 × 20, છેદ ઉડાડો 2 × 20, તો એ બી બરાબર 1 × 10 એટલે કેટલા? 10 મીટર। તો થાંભલાની લંબાઈ કેટલી હશે? 10 મીટર। આથી થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2। વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે, તે રીતે જમીનને સ્પર્શે છે। ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય, તો ઝાડની ઊંચાઈ શોધો। મિત્રો, આ દાખલો ખૂબ જ આઈએમપી છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, બરાબર, એટલે થોડું ધ્યાન આપજો। હવે જો આ એક વખત આકૃતિ સમજી લઈએ, આ દાખલામાં કહેવા શું માગે છે, તો વાવાઝોડાના કારણે એક ઝાડ, દાખલા તરીકે આ ઝાડ છે, આ જમીન છે, બરાબર, આ ઝાડ વાવાઝોડાના કારણે એવી રીતે ભાંગે છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે। મતલબ કે એવું માની લ્યો કે અહીંથી ઝાડ ભાંગી ગયું, એટલે આ ભાગ જે છે એ ક્યાં નીચે પડવાનો? નીચે પડે એટલે આવી રીતના પડે, બરાબર। હવે અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે। હવે જો આ જે છે ને એ તૂટેલો ભાગ છે, અને એ જ ભાગ નીચે પડ્યો છે, તો આ આપણો કર્ણ છે। મતલબ કે આને આ સરખો હશે, કેમ? આ બંને આ જ તૂટી નીચે પડ્યો છે ને, બરાબર, એટલે આ બંનેના માપ કેવા હશે? સરખા હશે, આ યાદ રાખજો। તો નામ આપી દઈએ એ, બી, સી અને ડી। તો આપણે શોધવાનું શું શોધવાનું છે? ઝાડની ઊંચાઈ એ સી શોધવાનો છે, કે આનું માપ કેટલું હશે। તો ખૂબ જ સહેલો દાખલો છે, જોઈ લઈએ ફટાફટ। જો સૌપ્રથમ લખી નાખીએ, ધારો કે ઝાડની ઊંચાઈ એસી છે, માટે એસી બરાબર, જો અહીંયા બે ટુકડા છે, એબી પ્લસ બીસી। હવે ડાયરેક્ટ એસી તમને ના મળે, કેમ? ત્રિકોણ તો આપણો આટલો જ છે, આ તો ટુકડો ત્રિકોણની બહાર જાય છે, તો કેમ શોધો, બરાબર, એટલા માટે ડાયરેક્ટ મળશે નહીં, એટલે આપણે બે ટુકડા લખ્યા, એ ટુકડા કેમ લખ્યા એ તમને જવાબ આગળ મળી જશે। ચલો હવે જોઈએ, તથા જો હવે શું લખેલું છે, કે ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ ટોચ જે છે નીચે પડી એટલે અહીંયા આવી,
અહીંથી ઝાડનું અંતર 8 કેટલું 8 મીટર એટલે કે ટોચ અને ઝાડ વચ્ચેનું અંતર DC બરાબર કેટલું છે 8 મીટર આને વિવરણ કહેવાય આ તમારી રીતે લખી શકો હજુ વધારે લખો તો લખી શકાય યોગ્ય લાગે એ રીતે તમારે લખી શકાય ચલો હવે જોઈએ તો આપણે એ શું શોધવાનું છે એક એ બી શોધવો પડશે અને એક બીસી શોધવો પડશે પછી એ બંનેને ભેગા કરીએ એટલે આખો એસી મળી જાય ચલો બીસી તો આ રહ્યો જુઓ તો આનું માપ શોધવું હોય તો આ થઈ ખૂણાની સામેની બાજુ આ પાસેની બાજુ આપેલી છે તો સામેની બાજુ પાસેની બાજુના આધારે આપણે એ બાજુનું માપ શોધી નાખીએ કેવી રીતે હવે જો બીસી ભાગ્યા આ જે શોધવાની ઉપર લખી ભાગ્યા ડીસી જે આપેલી છે એના બરાબર ચલો સૂત્ર શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કોનું સૂત્ર છે ટેન થીટાનું ચલો બીસી શોધવાનો થાય બીસી એમને લખી દઈએ ડીસી ડીસી એટલે કેટલો 8 અહીંયા લખો 8 એના બરાબર ટેન થીટા એટલે ખૂણો કેટલાનો છે 30 અંશનો અહીંયા લખી દો 30 અંશ ચલો બીસી ભાગ્યા 8 બરાબર ટેન 30 ટેન 30ની કિંમત કેટલી આવશે તો કોષ્ટકમાં જોજો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 8 ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે બીસી બરાબર 1ના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા 8 અને વ્યવસ્થિત લખો તો 8 ભાગ્યા વર્ગમૂળમાં 3 મીટર આ આટલું મળ્યું ખાલી ફક્ત આ જે છે હવે આપણે શું શોધવાનું રહ્યું એ બી શોધવાનું રહ્યું એ બી શોધવો હોય તો એ કોના જેટલું માપ છે આના જેટલું એટલે કે બીડી બીડી અને એ બી સરખા છે શું છે બીડી અને એ બી સરખા છે અહીંયા લખી નાખીએ તથા બીડી બરાબર એ બી કેમ કે એની જ વસ્તુ છે ઉપરથી ભાગી નીચે આવી જશે બીજું કશું ને છે નહીં ચલો હવે બીડી શોધીએ એટલે કે કર્ણ શોધીએ તો કર્ણ ક્યાંથી મળશે તો કયું સૂત્ર પાસેની બાજુ અને કર્ણ તો શોધવાનો કયો છે કર્ણ તથા કર્ણ કર્ણનું નામ શું બીડી તો બીડી ભાગ્યા શું આપેલું હતું ડીસી ડીસી એના બરાબર ચલો કર્ણ ભાગ્યા પાસેની બાજુ કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ કોનું સૂત્ર છે તો એ ના આવડે તો આનું ઉલટું લખો પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આ કોનું સૂત્ર છે કોસનું છે અને આ એનું ઊંધું છે તો કોસનું વ્યસ્ત કોણ સેક તો કોનું સૂત્ર છે સેક થીટા કિંમત મૂકી દઈએ બીડી એટલે આપણે શોધવાનો થશે ભાગ્યા ડીસી એટલે 8 મીટર એના બરાબર સેક 30 ચલો હવે 8 ગુણાકારમાં જાય સેક 30ની કિંમત મૂકીએ તો બીડી બરાબર ચલો એક વખત 8 નીચે મૂકી દઈએ અને સેક 30 તો સેક 30ની કિંમત કેટલી તો સેક 30ની તમે જોશો એ ના આવડે તો કોસ 30ની જુઓ કોસ 30ની કિંમત કેટલી છે √3/2 અને આનું ઊંધું એટલે સેક 2/√3 ચલો 8 ગુણાકારમાં જાય તો બીડી બરાબર 2/√3 × 8 એના બરાબર 8 × 2 = 16 16/√3 આ મળી ગયું હવે આપણે આની અંદર મૂકી દઈએ હવે જો એસી બરાબર એ બી વત્તા બીસી ચલો એસી બરાબર હવે જુઓ એ બી તો કોના બરાબર છે એ બી તો બીડી બરાબર છે બીડીની કિંમત આવી તો અહીંયા લખો 16/√3 આ કિંમત એ બીની નથી પરંતુ એ બી અને બીડી સરખા છે એટલા માટે બીડી બરાબર જે હોય એ જ કોના બરાબર હોય એ બી બરાબર હોય પ્લસ બીસી ચલો બીસી કેટલો તો આ શોધ્યો આપણે 8/√3 સાદુરૂપ આવીએ તો એસી બરાબર નીચે લસા કેટલો વર્ગમૂળમાં 3 16 અને 8 16 ને 8 કેટલા 24 ચલો નીચે અસમ્ય સંખ્યા છે એ અસમ્ય સંખ્યાને દૂર કેવી હોય તો એની જ સંખ્યા વડે ગુણવાનું કેવી રીતે જોજો એસી બરાબર 24/√3 × √3 આ બંનેનો ગુણાકાર કરશો એટલે 3 આવશે તો એસી બરાબર 3 અને નીચે આ બંનેનો ગુણાકાર 24/√3 ચલો 3 8 24 એટલે ફાઇનલ જવાબ શું આવ્યો 8/√3 મીટર એટલે કે ઝાડની ઊંચાઈ કેટલી હશે 8/√3 ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3 એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે
3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધો. રકમ લાવી છે કારણ કે આની અંદર બે દાખલા પૂછે છે એટલા માટે રકમ લાગી છે. બાકી દાખલો તો એકદમ સરળ છે. કેવી રીતે તો ચલો જોઈએ. આકૃતિ પહેલાં દોરી દઈએ તો પહેલાં એક લપસણીની વાત કરીએ તો લપસણી આમ સીધી હોય બરાબર આ રીતે લપસણી. હવે અહીંયાથી એનો ટેકો મૂકેલો હોય જે ધાંપલો કહીએ આપણે અહીંયાથી એનો ટેકો મૂકેલો હોય તો આ કેટલો ઊંચો તો જુઓ આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે. આનું માપ કેટલું છે 1.5 મીટર એ આ જમીન બરાબર. આ રીતે આકૃતિ થશે તો આપણે આ લપસણીનું માપ શોધવાનું છે. નામ આપી દઈએ એ બી અને સી અને આ જ લપસણીમાં ખૂણો કેટલાનો બનાવે છે 30 અંશનો બનાવે છે તો અહીંયા લખી દઈએ 30 અંશ. ચલો આ આકૃતિ પહેલાં માટે દાખલો ગણી નાખીએ પછી બીજા માટે જોઈએ. તો ધારો કે જોઈએ લપસણી એ સી તથા જમીનથી ઉપરનો છેડો શું એ બી બરાબર 1.5 મીટર તથા ખૂણો સી બરાબર 30. બસ આટલું. ચલો શોધવાનું શું શોધવાનું છે આપણે એસી શોધવાનો છે તો એસી ભાગ્યા શું આપેલું છે તો આ બાજુ કઈ છે ખૂણાની સામેની બાજુ એટલે કે એ બી બરાબર. ચલો કર્ણ ભાગ્યા સામેની બાજુ. ચલો આ સૂત્ર કોનું થાય તો ચલો આ ના આવડે તો આપણે સાદું એટલે કે આનું સામેની બાજુ ભાગ્યા કર્ણ આ કોનું સૂત્ર છે આ સાઇનનું અને સાઇનનો વ્યસ્ત કોણ છે સાઇનનો વ્યસ્ત કોસેક થીટા તો અહીંયા લખો કોસેક. ચલો હવે શું કિંમત મૂકી દો એસી શોધવાનો થશે તો એસી એમના એમ એ બી કેટલો 1.5 એના બરાબર કોસેક કિંમત કેટલી એની 30 લખી દો 30. ચલો એસી ભાગ્યા 1.5 એના બરાબર કોસેક 30ની કિંમત કેટલી. ચલો એના ખબર હોય તો સાઇન 30ની કિંમત કેટલી સાઇન 30ની 1/2 તો કોસેકની આનું ઊંધું 2/1 એટલે જવાબ શું આવ્યો 2. તો આની કિંમત કેટલી 2 1.5 આની સાથે ગુણી દો તો એસી બરાબર 2 × 1.5 તો એસી બરાબર 2 × 1.5 કરો એટલે જવાબ કેટલો આવે 3 મીટર. એટલે જ્યારે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લપસણી લંબાઈ કેટલી હશે 3 મીટર. હવે બીજા કિસ્સામાં ચલો એની આકૃતિ દોરી દઈએ તો આકૃતિ એની જ આવશે પરંતુ આની અંદર જુઓ કેટલા મીટર છેડો છે 3 મીટર આનું માપ કેટલું છે 3 મીટર છે અને ખૂણો કેટલાનો બનાવે છે 60નો બનાવે છે. અહીંયા નામ આપી દીધી એ બી અને સી બરાબર આ રીતે છે તો લપસણી લંબાઈ શોધો. ચલો જોઈએ તો એસી શોધવાનો થશે તો એસી ભાગ્યા શું આપેલું છે એ બી. ચલો આ સૂત્ર કોનું થાય આ સૂત્ર પણ કર્ણ ભાગ્યા સામેની બાજુ તો એ સૂત્ર પણ કોસેકનું થાય તો કોસેક થીટા. એસી શોધવાનો થાય એમને એમ લખી દો એ બી કેટલો 3 એના બરાબર કોસેક આની અંદર થીટા ખૂણો કેટલો છે 60નો છે તો અહીં લખો 60 તો એસી ભાગ્યા 3 એના બરાબર કોસેક 60ની કિંમત કોસેક 60ની ના આવડે તો 60ની કિંમત કેટલી છે √3/2 તો આ 60ની છે એનું વ્યસ્ત કોસેક તો આનું ઊંધું 2/√3. ચલો 3 ગુણાકારમાં જાય તો એસી બરાબર 2/√3 × 3 3 × 2 = 6 તો એસી બરાબર 6/√3. નીચેવાળી સંખ્યા અસમય છે એને સમય કરવી હોય તો શું કરવું પડે કરણી અહીંયા ગુણી નાખો વર્ગમૂળમાં 3 અહીંયા ભાગી નાખો વર્ગમૂળમાં 3 તો આનો જવાબ શું આવે નીચે ખાલી 3 થઈ જાય અહીંયા 6/√3. ચલો 3 × 2 = 6 એટલે ફાઇનલ જવાબ શું આવ્યો એસી બરાબર 2/√3 મીટર. એટલે કે તેનાથી વધારે ઉંમરવાળા બાળકો જે છે એમના માટે લપસણી લંબાઈ કેટલી હશે 2.2/√3. તો હવે જોઈએ દાખલા નંબર 4 કે ટાવરના પાયાથી 30 મીટર દૂર આ એક ટાવર છે આ એનો પાયો આ જમીન પાયાથી 30 મીટર દૂર રહેલા અહીંયાથી 30 મીટર એક દૂર બિંદુ એ 30 મીટર બરાબર પરના એક બિંદુથી ટાવરનો ઉચ્છેદ કોણ અહીંયાથી ટાવરનો ઉચ્છેદ કોણ એટલે આ પ્રકારે આમ કેટલો છે 30 અંશ છે
तो टावर ने ऊंचाई शोधो आ टावर आनी ऊंचाई शोधवानी नाम आपी दे ए बी ने सी धारो के टावर नी ऊंचाई ए बी अने टावर ना पाया थी बिंदुनु अंतर बी सी बराबर 30 मीटर तथा खूणो सी बराबर 30 बस आटलू थी गयू। चलो शोधवानु ए बी तो ए बी भाग्या जे शू आपेलू छे बी सी आपेलो छे तो बी सी। चलो आ केवू सूत्र छे तो खूणानी सामेनी बाजू छे तो अहींया लखो सामेनी बाजू नीचे कहीं लखी पासेनी बाजू तो पासेनी बाजू सामेनी बाजू भाग्या पासेनी बाजू आ कोनो सूत्र छे टेन थीटानु। चलो हवे ए बी शोधवानो ए बी एमने लखो बी सी केटलो 30 अने टेन थीटा एटले केटलानो खूणो 30 नो तो अहींया लखो 30। चलो ए बी भाग्या 30 એના બરાબર 10 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળમાં 3 હવે 30 ગુણાકારમાં જાય તો એ બી બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 30 તો એ બી બરાબર 30 ભાગ્યા વર્ગમૂળમાં 3 આની અંદર પણ નીચે અસમ્ય સંખ્યા છે એને દૂર કરવા માટે શું કરવું પડે ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે એટલે 30 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 તો એ બી બરાબર નીચેના જવાબ વર્ગમાં 3 ગુણ્યા વર્ગમાં 3 ખાલી 3 અને ઉપર 30 વર્ગમાં 3 30 એ 3 વડે ઉડી જાય એટલે કેટલા આવે 10 તો 10 વર્ગમાં 3 મીટર તો ટાવરની ઊંચાઈ કેટલી હશે 10 વર્ગમાં 3। એના પછી જોઈએ દાખલા નંબર 5। એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે હવે એક પતંગ છે દાખલા તરીકે માની લો આ પતંગ છે અને આ જમીન હવે અહીંથી પતંગની ઊંચાઈ કેટલી છે 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે એટલે આ માપ કેટલું છે 60 મીટર કેટલું છે 60 મીટર બરાબર। આ પતંગની દોરીનો એક છેડો હવે પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે થોડીક વાર માટે એનો છેડો જમીનના એક બિંદુ સાથે બાંધેલ છે બરાબર આ રીતે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે આ ખૂણો 60 અંશ છે જો દોરીમાં કોઈ ઢીલ નથી મતલબ કે દોરી આ રીતે નથી કમ્પ્લીટ ટાઈટ છે દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો આ આપણે શોધવાનું છે। ચલો જોઈએ ધારો કે જમીનથી પતંગની ઊંચાઈ નામ આપી દઈએ એ બી અને સી તો એ બી તથા ખૂણો સી બરાબર 60 અંશ છે બરાબર આ રીતે છે હવે એસી એ દોરીની લંબાઈ છે એસી એ દોરીની લંબાઈ છે એસી શોધવાનો છે તો એસી લખી નાખીએ ભાગ્યા શું આપેલું છે તો એ બી આપેલો છે અહીંયા લખી દો એ બી। ચલો એસી શું છે એસી કર્ણ છે અને આ છે થીટાની સામેની બાજુ તો કર્ણ ભાગ્યા સામેની બાજુ આનું સૂત્ર શું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એ ખબર હોય કોનું છે આ સાઈનનું છે અને આ એનું ઊંધું છે તો સાઈનનું ઊંધું શું એટલે કે સાઈનનો વ્યસ્ત શું કોસેક થીટા બરાબર। ચલો એસી હવે શોધવાનો થશે તો એસી એમને એમ એ બીનું માપ છે 60 અને કોસેક થીટા એટલે કે કોસેક થીટા એટલે ખૂણો એનું માપ પણ કેટલું છે 60। ચલો એસી ભાગ્યા 60 એના બરાબર કોસેક 60ની કિંમત કોસેક 60ની ના આવડે તો 60ની આવડવી જોઈએ 60ની કિંમત શું વર્ગમૂળમાં 3ના છેદમાં 2 તો આનું ઊંધું એટલે કોસેક 60 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 હવે 60ને આ બાજુ લઈએ તો એસી બરાબર 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 60 તો એસી બરાબર 60 ગુણ્યા 2 એટલે 120 ભાગ્યા વર્ગમૂળમાં 3 કરણી કરી દઈએ તો એસી બરાબર 120 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 તો એસી બરાબર વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 એનો જવાબ આવશે 3 અને અહીંયા લખાશે 120 વર્ગમૂળમાં 3 તો એસી બરાબર 120ને તમે 3 વડે ઉડાડો એટલે 3 ચોક 12 એટલે 40 ગુણ્યા 3 કરો એટલે 120 આવે તો 40 વર્ગમૂળમાં 3। આથી પતંગની જે દોરી જે છે એ દોરીની લંબાઈ કેટલી છે 40 વર્ગમૂળમાં 3।
तो मित्रों आ था पांच दाखला, हजू पण तमने आ दाखला नी अंदर कोई कन्फ्यूजन होय तो तमे कमेंट बॉक्स में जणावजो। खूब ज अगत्यना दाखलाओ छे, आगळना वीडियो ना जोयो तो जोई लेजो, एमां त्रण दाखला उदाहरण छे, आ पांच दाखला टोटल आठ दाखलामांथी आ परीक्षानी अंदर चार मार्कनो एक दाखलो हशे हशे ने हशे।